कोरोना वायरस ना टाणे करोड़ों ना खर्चे निर्माण पामे सरकारी भरूच सिविल हॉस्पिटल कमजोर। भरूच सिविल हॉस्पिटल आखरे सील कराई जिला वहीवटी तंत्र नो आगोतरो आयोजन निष्फळ निवड्यो। भरूच सिविल हॉस्पिटल मा अगाउ कोरोना वायरस ना दर्दियों माटे मॉक ड्रिल पण योजाई हती। मॉक ड्रिल मा पण केटलाक लोको मास्क विना ना कैमेरा मा कैद थया हता। भरूच सिविल हॉस्पिटल ना दर्दियों ने सैनिटाइज तथा स्कैनिंग करी सेवाश्रम मा खसेड़ा। सिविल हॉस्पिटल मा ज कोरोना वायरस ना भय होवाना पगले सिविल हॉस्पिटल नु ओपीडी सेवाश्रम मा खसेड़ा। सिविल हॉस्पिटल ना तमाम दर्दियों ने सुरक्षित सेवाश्रम हॉस्पिटल मा खसेड़ा। भरूच ने एबीसी चौकड़ी नजीक होटल ने सील मारी देता 15 थी वधु लोको रस्ता पर। लॉकडाउन नु कड़काई थी अमल करवामा आवता एपेक्स होटल सील करी देता रोजगारी अर्थे स्थायी थयेला लोको अटवाया। પોતાના માલ સામાન સાથે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ફૂટપાથ પર નજરે પડતા લોકો। ભરૂચ સિવિલ હોસ્પિટલ આખરે સીલ કરાઈ જિલ્લા વહીવટી તંત્રનો આગોતરો આયોજન નિષ્ફળ નીવડ્યો। તાજેતરમાં થોડા વર્ષો પહેલા ભરૂચ સિવિલ હોસ્પિટલ કરોડોના ખર્ચે નિર્માણ પામી હતી અને તે જ સિવિલ હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવા બણગા સરકારે ફૂંક્યા હતા અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલ પીવાના પાણીથી માંડી અનેક સમસ્યાઓના કારણે વિવાદોમાં રહી હતી। ત્યારે તાજેતરમાં ચાલી રહેલા મહામારીના કોરોના વાયરસના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત નીકળતા સરકારી હોસ્પિટલો બીમાર હોય તેવી ઘટના પુરવાર થઈ રહી છે। ત્યારે ભરૂચ સિવિલ હોસ્પિટલ કોરોના વાયરસના દર્દીઓ માટે સેમ્પલ લેવા સાથે દર્દીઓને આઇસોલેટ અને ક્વોરન્ટાઇન કરવા માટે જિલ્લા વહીવટી તંત્રે ભરૂચ સિવિલ હોસ્પિટલની જાહેરાત કરી હતી, પરંતુ ભરૂચ સિવિલ હોસ્પિટલ મહામારીના સમયમાં બીમાર પડી હોય તેવી ઘટના સામે આવતા જિલ્લા વહીવટી તંત્રના આગોતરા આયોજનના ધજાગરા ઉડાડતા દ્રશ્યો સામે આવ્યા છે। જોકે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં એક તબીબ, નર્સો, મહિલા સિક્યુરિટી ગાર્ડ, લેબ ટેકનિશિયનો મળી 7 લોકોને જ કોરોના પોઝિટિવ આવતા ભરૂચ સિવિલ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત બની જતા જિલ્લા વહીવટી તંત્ર દોડતું થઈ જવા પામ્યું હતું। જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલના નર્સો, તબીબ અને અન્ય કર્મચારીઓના પણ પોઝિટિવ આવતા સિવિલ હોસ્પિટલનો અન્ય સ્ટાફ પણ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરવાથી ફફડી રહ્યા હોવાના કારણે કેટલોક સ્ટાફ રજા ઉપર ઉતરી ગયો હતો, જેને લઈ ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તાબડતોબ મહામારીના સમય ભરૂચ સિવિલ હોસ્પિટલ કોરોનાગ્રસ્ત જાહેર કરી સિવિલ હોસ્પિટલના દર્દીઓને ઓપીડી સહિતનાઓને તાબડતોબ તમામ દર્દીઓને સેનિટાઈઝર તથા ટેમ્પરેચર માપી સોશિયલ ડિસ્ટન્સિંગમાં રાખી તમામને ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલમાં સુરક્ષિત રીતે ખસેડવાની ફરજ પડી છે। ત્યારે સમગ્ર વિશ્વમાં મહામારીના સમયમાં જ ભરૂચ જિલ્લાની 9 તાલુકાની એકમાત્ર ભરૂચ સિવિલ હોસ્પિટલ મહામારીના સમય કોરોનાગ્રસ્ત થઈ જતા સરકારી હોસ્પિટલોની પોલ છતી થઈ જવા પામી છે। અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં જમાતીઓના સેમ્પલો લેનાર નર્સો, તબીબો અને લેબ ટેકનિશિયનોના વહીવટી તંત્ર દ્વારા કોરોના અંગે મેડિકલ ચેકઅપ ન કરવામાં આવતા આજે ભરૂચ સિવિલ હોસ્પિટલના 7 લોકો કોરોના વાયરસની ઝપેટમાં આવી જતા વહીવટી તંત્રના આયોજનના ધજાગરા ઉડી જવા પામ્યા છે। સામાન્ય રીતે ભરૂચ સિવિલ હોસ્પિટલ એટલી કમજોર સાબિત થઈ કે કોરોના વાયરસની મહામારીના પગલે અન્ય દર્દીઓની સારવાર પણ રોકી દેવામાં આવી રહી છે। જો કે ભરૂચ સિવિલ હોસ્પિટલ ગરીબો માટે આશીર્વાદરૂપ નહીં પરંતુ જીવલેણ સાબિત થઈ રહી હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે। 17 માર્ચના રોજ યોજાયેલી સિવિલ સર્જન અને આરએમઓ કોરોના વાયરસના દર્દીની સારવાર માટે યોજાયેલી મેડિકલમાં માસ્ક વિનાના મીડિયાના કેમેરામાં કેદ થયા હતા અને જિલ્લા કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, ત્યારે આ મેડિકલમાં થોડીક સાવચેતી રખાઈ હોત તો ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સો, તબીબો, લેબ ટેકનિશિયનો મળી 7 જણા કોરોના પોઝિટિવના ભોગ બન્યા ના હોત। સરકાર હંમેશા વિકાસની વાત કરતી હોય છે, ત્યારે મહામારીના સમય સરકારની જ સરકારી ભરૂચ સિવિલ હોસ્પિટલ કોરોના વાયરસની મહામારીના સમય જ બીમાર સાબિત થઈ જતા વિકાસની વાતો કરતી સરકારની પોલ છતી થઈ જતા લોકોમાં કુતૂહલ સર્જાયું છે અને એટલે લોકો સરકારી હોસ્પિટલમાં સારવાર કરવાના બદલે ખાનગી હોસ્પિટલોના દ્વારે પહોંચતા હોય છે। ભરૂચ સિવિલ હોસ્પિટલ હાલ બીમાર પડી ગઈ છે અને તેને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે। લોકડાઉનનું કડકાઈથી અમલ કરવામાં આવતા એપેક્સ હોટલ સીલ કરી દેવાતા રોજગારી અર્થે સ્થાયી થયેલા લોકો અટવાયા।
भरूच जिल्लामां कोरोना वायरसे हाहाकार मचाव्यो छे त्यारे भरूचनी केटलीक होटलोमां जिल्ला वहीवटी तंत्रे कड़काईथी लॉकडाउननो अमल करावा मजबूर थई छे। त्यारे भरूचना एबीसी चौकड़ी नजीक एपेक्स होटलने सील मारी देवामां आवता दहेजनी औद्योगिक वसाहतमां फरस निभावता 15થી વધુ લોકો આ હોટલમાં રોકાયા હતા। જો કે તંત્ર દ્વારા હોટલને સીલ કરી દેવામાં આવતા 15થી વધુ લોકો પોતાના માલ સામાન સાથે ફૂટપાથ ઉપર વસવાટ કરવા મજબૂર બન્યા છે। ત્યારે આવા લોકો માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈ સુવિધા ન કરવામાં આવતા તેઓએ મીડિયા સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો। લોકડાઉન જેવા સમયમાં હોટલોને સીલ મારી દેવામાં આવતા હોટલમાં રોકાયેલા લોકોની સ્થિતિ અત્યંત કફોડી બની રહી છે। જો કે હોટલ હવે સીલ મારી દેવામાં આવતા હોટલમાં રોકાયેલા લોકો ફૂટપાથ ઉપર વસવાટ કરશે કે તંત્ર દ્વારા તેઓની કોઈ સુવિધા કરવામાં આવશે તે પ્રશ્ન ઊભો થયો છે। હાલ તો હોટલને સીલ મારી દેવામાં આવતા હોટલમાં રોકાયેલા 15થી વધુ લોકો ફૂટપાથ ઉપર સોશિયલ ડિસ્ટન્સ જાળવી પોતાના માલ સામાન સાથે વસવાટ કરવા મજબૂર થયા છે। ત્યારે રસ્તા ઉપર ઉતરેલા લોકોમાંથી કોરોનાનો ભોગ બને તો જવાબદાર કોણ? અહીંયા કરીબ 12 તારીખ સે રહે હું લોકડાઉન સે और आज अचानक यहाँ पे सुबह अधिकारी आते हैं और उससे पहले यहाँ का जो ऑनर है जो होटल कर्मचारी हैं वो फ़ोन करते हैं कि आप लोग नीचे आइए और 15 मिनट के अंदर होटल खाली कर दीजिए। उसके बाद फिर यहाँ काफ़ी बात बात होने के बाद आज अधिकारियों ने होटल को सील कर दिया और हम लोग काफ़ी लोग यहाँ 15 से लोग को नीचे गए। और मैं यहाँ पर 16 तारीख से आ गया था इस अपेक्स होटल में और आज सुबह कोई अधिकारी लोग आते हैं एडमिनिस्ट्रेशन के, बोलते हैं कि आप होटल खाली कर दीजिए। अब हम लोग कानपुर जाने का कोई साधन नहीं है, कोई ट्रेन नहीं है, कोई फ्लाइट नहीं है, कोई बस नहीं है, हम लोग क्या करेंगे? बाहर होटल के बाहर खड़े रहेंगे क्या? क्योंकि इसमें कोई एडमिनिस्ट्रेशन की कोई रिस्पॉन्सिबिलिटी ही नहीं है। अब बताइए हम लोग, और यहाँ पे मैं ही एक नहीं हूँ, यहाँ पे इस होटल के अंदर कम से कम 15 से 20 लोग हैं जो कि अलग अलग स्टेट अलग अलग शहर से आए हुए हैं। उनके खाने का नहीं है, उनको रहने का नहीं है, वो लोग करेंगे क्या? अगर हम ऐसे ही रहेंगे तो कोरोना और कोरोना वगैरह सब कुछ बेकार हो जाएगा। और आप समझिए हम लोग क्या करें। भरूच सिविल हॉस्पिटल ना दर्दियों ने सैनिटाइज तथा स्कैनिंग करी सेवा आश्रम में खसेड़ाया। भरूच सिविल हॉस्पिटल में तबीब सहित नर्सो लैब टेक्निशियन कोरोना पॉजिटिव आवता 7 कोरोना पॉजिटिव केस नोंधाया बाद भरूच सिविल हॉस्पिटल ओपीडी सेवाश्रम हॉस्पिटल में खसेड़वामां आवता सिविल हॉस्पिटल ना तमाम दर्दियों ने सुरक्षित सैनिटाइजर करवा साथे टेम्परेचर मापी सेवाश्रम हॉस्पिटल में खसेड़वामां आव्या छे। भरूच जिल्लामां जमातियोना कोरोना पॉजिटिव आव्या बाद एक पछी एक भरूच में 22 जेटला कोरोना वायरसना पॉजिटिव केस नोंधाई जता जिल्ला वहीवटी तंत्रने सिविल हॉस्पिटलनी बेदरकारी सामे आवता मीडियाना अहेवाल बाद मोड़े मोड़े पण तंत्रे भरूच सिविल हॉस्पिटलने सील करवानी कवायत हाथ धरी छे। भरूच सिविल हॉस्पिटल में फरज निभावता गायनेकोलॉजिस्ट तबीब नर्सो महिला सिक्योरिटी गार्ड लैब टेक्निशियन मड़ी 7 जना ने कोरोना पॉजिटिव आवता भरूच सिविल हॉस्पिटल कोरोना वायरस नु हब बनी गयु होय त्यारे मोड़ी मीडिया ना अहेवाल बाद तंत्र सफाळो जाग्यु अने भरूच सिविल हॉस्पिटल ना ओपीडी सहित ना विभाग ने भरूच नी सेवाश्रम हॉस्पिटल में खसेड़वामां आवता सिविल हॉस्पिटल ना तमाम दर्दियों ने सैनिटाइजर करवा साथे तेओनुं टेम्परेचर मापी सोशियल डिस्टन्स में भरूच सेवाश्रम हॉस्पिटल में खसेड़वामां आव्या छे। जो के भरूच सिविल हॉस्पिटल ना तमाम दर्दियों ने सेवाश्रम हॉस्पिटल में खसेड़वामां आवता भरूच सिविल हॉस्पिटल ने कोरोनाग्रस्त जाहिर करी होय तेम सील करी देवामां आवी छे। जो के भरूच सिविल हॉस्पिटल में पण अव्यवस्थाना कारणे सिविल हॉस्पिटल ना तबीबो नर्सो लैब टेक्निशियन कोरोना वायरस ना भोग बन्या होवानी व्यापक फरियाद उठी हती अने सवारथी ज भरूच सिविल हॉस्पिटल दर्दियों ने सेवाश्रम हॉस्पिटल में सुरक्षित रीते खसेड़ी कोरोना वायरस डामवानो प्रयास जिल्ला वहीवटी तंत्र द्वारा करवामां आवे छे। तो बीजी तरफ भरूच सिविल हॉस्पिटल नो समग्र मार्ग पण सील करी देवामां आवे छे। कलेक्टर साहेब ना आदेश प्रमाणे आजथी अमे लोकोए सेवाश्रम हॉस्पिटल नी अंदर आउटडोर विभाग चालू कर्यो छे अने बधा दर्दियों ने सैनिटाइज करी टेम्परेचर मापी अने पछी ज आने अंदर दाखल करवामां आवे छे। सोशियल डिस्टन्सिंग नो भी तकेदारी लेवामां आवे छे अने एक एक पेशंट साथे जो दर्दीनी कोई सहायनी जरूर होय तो एक ज सगाने अंदर साथे एलाउ करवामां आवे छे जेथी करीने त्यां भीड़ ना थई जाय। हॉस्पिटलनी अंदर भी अमे लोकोए तकेदारी राखी छे के वधारामां वधारे 5 થી 10 पेशंट अंदर आवे जेथी करीने जुदा जुदा डिपार्टमेंट में एक या बे पेशंट थी वधारे
ओपीडी में कोई टाइम भेगा ना थी जाए। बार वॉचमैन ने भी सैनिटाइजर्स आपेला छे जेथी करीने पेशंट अंदर आवे तो हाथ सैनिटाइज करीने ज आवे। पेशंट ने अने सगावाने कहेवामां आवे छे के ए लोको अंदर कोई पण वस्तु ने हाथ ना लगावे अने जता वक्ते भी ए लोको पोताना हाथ ने बधु सैनिटाइज करीने ज बहार निकले। भरूच समस्त भोई ज्ञाति पंच द्वारा विविध विस्तारोमां जरूरियातमंदोने अनाजनी किटनुं वितरण करायुं। भरूच समस्त भोई ज्ञाति पंच द्वारा भरूच शहेरना अलग अलग विस्तार जेवा के नाना भोईवाड, मोटा भोईवाड, कालिका माताની શેરી, ઝવેરી મહોલ્લો, નવા ચોક, પુષ્પાબાગ, શહેરની ગોલવાડ, નવી વસાહત, રામનગર, એકતાનગર, શિવકૃપા, સર્વોદય નગર, જલારામ નગર, અયોધ્યા નગર, આનંદ નગર, ગવર્મેન્ટ ક્વાર્ટર જેવા વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ 250 કુટુંબોને અનાજની કીટનું વિતરણ કરાયું। વર્લ્ડ વોરા ફેડરેશન ભરૂચ દ્વારા ભરૂચના આરોગ્ય ખાતાને 200 પીપીઈ કીટનું દાન કરવામાં આવ્યું હતું। સમગ્ર દેશ હાલ કોરોના વાયરસની ભયંકર મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ભરૂચ વર્લ્ડ વોરા ફેડરેશન દ્વારા ભરૂચ આરોગ્ય ખાતાને 200 પીપીઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલને 100 કીટ અને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલને 100 કીટ દાન કરવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી તંત્ર પાસે પીપીઈ કીટની ઉણપ હોવાથી ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી, જેમાં 200 પોઈન્ટનો વધારો થતાં સિવિલ સર્જને વર્લ્ડ ભરૂચ વોરા ફેડરેશન ટીમનો આ બાબતે આભાર વ્યક્ત કર્યો હતો। તો સાથે સાથે વર્લ્ડ વોરા ફેડરેશનના સભ્ય યુનુસ પટેલે જણાવ્યું હતું કે આ તો ફક્ત અમારી શરૂઆત છે, આરોગ્ય શાખાને હજુ પણ જરૂર પડશે તો અમે હર હંમેશ એમના પડખે ઊભા રહીશું। કોરોના વોરિયર્સ છે એ આપણા હેલ્થ સ્ટાફ છે, ડોક્ટરો છે, નર્સો છે, પોલીસ કર્મચારીઓ છે, પ્રશાસનના અધિકારીઓ છે, પ્રશાસનના કર્મચારીઓ છે, અને ભરૂચ સિવિલ હોસ્પિટલ જે રીતે કોરોનાના દર્દીઓને નો જે રીતે મતલબ ઈલાજ કરી રહી છે તો એમને એપ્રિશિએટ કરવા માટે, એમનો ઉત્સાહ વધારવા માટે અમે આજે 100 પીપીએ કીટ અમારા ભરૂચ વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન તરફથી એમને પ્રેઝન્ટ કરીએ છીએ અને એમને શુભેચ્છા પાઠવીએ છીએ કે આવી સેવા તમે જિલ્લાના લોકોની કરતા રહેશો અને જ્યારે જ્યારે અમારી મદદની આવી કંઈક જરૂર પડશે તો અમે હંમેશા એમની સાથે છે અને એમની સાથે ઊભા રહીશું। દહેજની અજંતા ફાર્મા કંપનીના કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા અન્ય કર્મચારીઓના સેમ્પલ લેવાયા। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસે માથું ઉચકતા ઠેકઠેકાણેથી કોરોના પોઝિટિવના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં 4 દિવસના ગાળામાં જ 21 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા। લોકોમાં ફફડાટ ઊભો થવા પામે છે અને લોકડાઉનનું કડકાઈથી અમલ કરાવવા પોલીસ પણ મજબૂર થઈ છે, ત્યારે પોલીસે પણ કેટલાક વિસ્તારોને સીલ કરી દેવાની ફરજ પડી છે। ભરૂચ જિલ્લામાં કોરોના વાયરસના 22 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં એક પોઝિટિવ કેસ દહેજની અજંતા કંપનીમાં ફરજ નિભાવતા કર્મચારીનો હોવાનું સામે આવતા અજંતા ફાર્મા કંપનીમાં નોકરી કરતા અન્ય કર્મચારીઓને પણ કંપનીમાં જ ક્વોરન્ટાઇન કર્યા છે અને તમામ કર્મચારીઓના મેડિકલ ચેકઅપ કરાવાઈ રહ્યા છે, ત્યારે કંપની સત્તાધીશો પણ કર્મચારીઓને કોરોના વાયરસની સાવચેતી અંગે સેફટીના સાધનો પૂરા પાડવામાં નિષ્ફળ નિવડતી હોય તેવા આક્ષેપો પણ થયા છે। જો કે હાલ તો ભરૂચની મુક્તાનંદ નગર સોસાયટીના જે વ્યક્તિ દહેજની અજંતા ફાર્મા કંપનીમાં ફરજ નિભાવતા હતા તેઓને કોરોના પોઝિટિવ હોવાના કારણે તેઓને આઇસોલેટ કરાયા છે, પરંતુ તેઓ જે કંપનીમાં ફરજ નિભાવે છે કંપનીઓના મેડિકલની પણ કવાયત કરવામાં આવી રહી છે અને કેટલાક કર્મચારીઓના સેમ્પલો પણ લેવાયા હોવાની માહિતી સાંપડી રહી છે। ભરૂચ જિલ્લાના ભરૂચ શહેરમાં વધી રહેલા પોઝિટિવ કેસ પ્રકાશમાં આવતા કલેક્ટર દ્વારા જાહેરનામું અપાયું। કોવિડ-19ની પોઝિટિવ કેસ મળી આવેલા આલ્ફા સોસાયટી, ગણેશ ટાઉનશીપ, રામનગર સોસાયટી, આકાશદીપ સોસાયટી, આમ્રપાલી સોસાયટી, નિપ્પનનગર સોસાયટી, શિવમનગર સોસાયટી, લિંક રોડ, નંદેલાવ, રામકૃષ્ણ એપાર્ટમેન્ટ, પ્રમુખ પાર્ક એપાર્ટમેન્ટ, અંતરિક્ષ રેસિડેન્સી, ગજાનંદ પાર્ક, પટેલનગર, અંબાલાલ પાર્ક, અર્ણવ રેસિડેન્સી, ઝાડેશ્વર, સિવિલ હોસ્પિટલ ક્વાર્ટર્સ, ભરૂચ તથા તેની ત્રિજ્યામાં આવતા 100 મીટરનો તમામ વિસ્તાર, વાલિયા તાલુકા ગ્રામ પંચાયતમાં આવતો સમગ્ર રહેણાંક વિસ્તાર, ભરૂચ જિલ્લાના ભરૂચ, વાલિયા, નેત્રંગમાં પોઝિટિવ કેસ પ્રકાશમાં આવેલ છે। આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલા રૂપે લોકોની અવરજવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાય છે। કોવિડ-19ની પોઝિટિવ કેસ મળી આવેલા ઉપરોક્ત વિસ્તાર કે જે કન્ટેનમેન્ટ એરિયા તરીકે જાહેર કરવામાં આવેલ છે તે વિસ્તાર આવરી લેતા મુખ્ય માર્ગો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવાનો રહેશે। આવશ્યક સેવાઓ
તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબંધિત ફરજો સહિત સરકારી વ્યવસ્થાપનની સાત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર કોઈ પણ વ્યક્તિઓની આવન જાવન પર નિયંત્રણ મૂકવામાં આવે છે તેમ જિલ્લા મજિસ્ટ્રેટ ડોક્ટર એમડી મોડિયાએ એક જાહેરનામા દ્વારા જણાવ્યું છે।